નમસ્કાર આપનું સ્વાગત છે જોઈએ મુખ્ય સમાચાર ગ્રાહકોને રાહત ભાવે આપવા માટે પાંચ હજાર મેટ્રિક ટન તુવેર અને અડદની દાળ આયાત કરશે મોદી સરકાર ખનીજ તેલના અગ્નિ કૂવાઓમાંથી કુવાઓમાંથી પરવાનેદાર કંપનીઓને તેલ અને ગેસ ઉપરાંત તમામ પેટ્રો પદાર્થોનું ઉત્પાદન કરવાની છૂટ આપવા કેબિનેટમાં થયો નિર્ણય જમ્મુ કાશ્મીરના રફિયાબાદમાંથી વધુ એક ત્રાસવાદીને ને જીવતો પકડી બહાદુરીનો પરચો આપતી લશ્કરી ટુકડી રફિયાબાદમાં હજુ ત્રાસવાદીઓ છુપાયા હોવાની પાકી સાબિત થતા શરૂ કરાયું એન્કાઉન્ટર મજૂર કાયદાઓમાં સુધારાનો પ્રયાસ માલિક તરફી હોવાનું માનતા કામદાર સંઘો દ્વારા રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર ક્ષેત્રની કંપનીઓમાંથી સરકારી મૂડી પાછી ખેંચવા સહિત બાર મુદ્દે હડતાળ પાછી ખેંચવા કેન્દ્ર સરકારે કરેલી અપીલ ગુજરાત કેડરના ગુજરાતી સનદી અધિકારી હસમુખ હઢિયા બન્યા મોદી સરકારમાં મહેસૂલ સચિવ કરવેરા કાયદાના સરળીકરણ માટે પોતાના પર જનતા પાસે માંગ્યા અશાંતિ ફેલાતી રોકવાની અગમચેતી માટે બંધ કરાયેલા મોબાઈલ ઇન્ટરનેટ સેવા ગુજરાતભરમાં શરૂ થતા સ્માર્ટફોનમાં શરૂ થઈ ચહેલ પહેલ પોલીસ તંત્રે લીલી ઝંડી આપતા મોબાઈલ કંપનીઓએ મધરાતથી ખોલી નાખ્યો સોશિયલ મીડિયા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં તુવેર તથા અડદની પાંચ હજાર મેટ્રિક ટન આયાત માટે એમએમટીસીને પરવાનગી આપતો નિર્ણય કરવામાં આવ્યો છે સાથોસાથ બે હજાર છ થી બે હજાર અગિયાર વચ્ચે દાળની આયાત કરવા પાછળ થયેલી રૂપિયા એકસો તેર કરોડની ખોટ જાહેર ક્ષેત્રની ચાર કંપનીઓને સરભર કરવાનો નિર્ણય પણ લેવાયો હતો પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતા કહ્યું કે ખનીજ તેલના અગણ સિત્તેર જેટલા કુવાઓમાંથી ગેસ અને તેલ ઉપરાંત તમામ પેટ્રોલ પદાર્થોનું ઉત્પાદન કરવાની પરવાનેદારને છૂટ આપવાનો નિર્ણય પણ કરાયો છે જમ્મુ કાશ્મીરમાંથી વધુ એક ત્રાસવાદીને જીવતો પકડવામાં પોલીસને સફળતા મળી છે જમ્મુના રફિયાબાદમાંથી ત્રાસવાદી જીવતો ઝડપાયો છે રફિયાબાદમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી જેના આધારે સર્ચ કરતાં ત્રણ ત્રાસવાદીઓમાંથી એકને જીવતો પકડી લેવાયો છે જ્યારે અન્ય બે ત્રાસવાદીઓ હજુ પણ રહેણાંક મકાનમાં છુપાયા છે ત્રાસવાદીઓ તથા જવાનો વચ્ચે ગોળીબાર ચાલુ જ છે તો રહેણાંક મકાનના રહીશોને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવાયા છે મહત્વનું છે કે આ અગાઉ પણ નાવેદ અને ત્યારબાદ તાજેતરમાં જ સજ્જાદ નામના ત્રાસવાદીને જીવતો પકડી પાડવામાં આવ્યો છે જેની પૂછપરછમાં અનેક મહત્વની માહિતી ભારતીય સૈન્યને મળી છે દસ જેટલા કામદાર સંઘો દ્વારા અપાયેલા ચોવીસ કલાકના રાષ્ટ્રવ્યાપી બંધની શરૂઆત થઈ ગઈ છે પરંતુ તેમાં ભારતીય મજદૂર સંઘ તથા નેશનલ ફ્રન્ટ ઓફ ઇન્ડિયન ટુડે ઇન્ડિયન જેવી સંસ્થા જોડાઈ નથી ગુજરાતમાં પણ કર્મચારીઓ બંધના પાલન સાથે શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા છે કામદાર કાયદાઓમાં સુધારાને માલિક તરફી ગણાવવા સાથે જાહેર ક્ષેત્રમાંથી સરકારની મૂડી પાછી ખેંચવા જેવી કુલ બાર માગણીઓ બદલ સામ્યવાદીઓનું પ્રભુત્વ ધરાવતા કામદાર યુનિયનો દ્વારા બંધનું એલાન અપાયું છે શ્રમ મંત્રી બંદારૂ દત્તાત્રેય તરફથી બંધનું એલાન પાછું ખેંચવાની અપીલ થઈ હતી પરંતુ કામદાર નેતાઓએ તેને કાને ધરી નહોતી ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે સંકલન માટે ટોચના નેતાઓની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા પક્ષ પ્રમુખ અમિત શાહ સહિત વરિષ્ઠ મંત્રીઓ હાજર રહેવાના છે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી પંચાણું જેટલા પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લેશે સંગઠન અને સરકાર વચ્ચે અનેક મુદ્દે પ્રવર્તતા વિચારભેદ ઉકેલવા બંને પક્ષો આજે પ્રયત્ન કરી રાષ્ટ્રીય મહત્વ ધરાવતા મુદ્દે સંમતિ સાધશે અભિપ્રાય સમન્વય તથા સંકલન માટેની બેઠક ત્રણ દિવસ ચાલશે જેના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી મોદી તેમાં ભાગ લેનાર છે ગુજરાત કેડરના ગુજરાતી સનદી અધિકારી હસમુખ અઢિયાએ મહેસૂલ સચિવ જેવો મહત્વનો હોદ્દો સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે કરવેરા કાયદાઓનું સરળીકરણ તેમની ટોચની અગ્રતા રહેશે અને આ કામ ખરેખર ભગીરથ હોવાથી તેમણે પોતાના અંગત ઇમેલ પર જનતા પાસેથી સૂચનો પણ માગ્યા છે તેમનો ઇમેઇલ આઈડી છે અઢીયા વન નાઇન એઇટ વન એટ જીમેલ ડોટ કોમ જીએસટીનો અમલ કરવા માટે રાજ્યોએ કેળવેલી સજ્જતાનો હેતુલક્ષી અભ્યાસ કરવાની પણ તેમણે વાત કરી હતી કરવેરો ઉઘરાવતા તંત્ર સાથેના કડવા મીઠા અનુભવ પણ પોતાના સુધી પહોંચાડવા કરદાતાઓને શ્રી અઢિયાએ અપીલ કરી છે ગુજરાતમાં અશાંતિ ફેલાતી અટકાવવાની અગમચેતી રૂપે બંધ કરાયેલ મોબાઈલ ઇન્ટરનેટ સેવા રાતથી શરૂ થતાં અનેકની રોજિંદી જિંદગીમાં પડેલી કનેક્ટિવિટીની ખોટ પૂરાઈ ગઈ હતી પોલીસ તંત્ર તરફથી લીલી ઝંડી મળતા મોબાઈલ કંપનીઓએ મોબાઈલ ઇન્ટરનેટની સાથોસાથ સોશિયલ મીડિયાની વેબસાઈટના બ્લોક કરેલા આઈપી એડ્રેસ ખોલી નાખ્યા હતા અને પરિણામે ઘણાના સ્માર્ટફોનમાં છવાયેલો સુનકાર હટ્યો હતો ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે રૂપિયા બસો પિસ્તાલીસ કરોડની રાહત સાથેની સિંચાઈ દર વ્યાજ માફી યોજના બે હજાર પંદર જાહેર કરી છે નાણામંત્રી સૌરભભાઈ પટેલે આ અંગે પત્રકારોને માહિતી આપી હતી સિંચાઈ દર વ્યાજ માફી યોજના બે હજાર પંદરની જાહેરાત કરી છે આની અંદર અધિકૃત રીતથી પાણી લેતા ખેડૂતો અને બિન અધિકૃતિ પાણી લેતા ખેડૂતો આ બંને લોકોના વ્યાજ અને દંડ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે રાજ્ય સરકાર બસોને પિસ્તાલીસ કરોડની આ ખેડૂતોને રાહત આપવામાં આવી રહી છે આઠ હપ્તે વલસાડના પારડી તાલુકાના ધગડમાળ ગામે કિસાન પંચાયત દ્વારા ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રેસઠમાં કિસાન મુક્તિ દિનની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી વલસાડ ડાંગના પૂર્વ સાંસદ ધારાસભ્યો તથા હજારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો ત્રેપનની પહેલી સપ્ટેમ્બરે ભૂમિ વિહોણા ગણોત્યા ખેડૂતોને જમીન મળે અને તે ખેતી કરી શકે તે માટે ખેડે એની જમીન નામે આંદોલન શરૂ થયું હતું અને તે સમયના વડાપ્રધાનના હસ્તે જમીન અપાવીને આંદોલનનો અંત લવાયો હતો તેની યાદમાં આ કિસાન મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં આદિવાસીઓને જમીનનું વેચાણ ન કરવાનું આહવાન કરાયું હતું દીવના સમસ્ત ખારવા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તથા તેમના પરિવારજનોને આ સમારંભમાં સન્માનવામાં આવ્યા હતા દીવની સમસ્ત ખારવા સમાજ પ્રેરક શૈક્ષણિક જાગૃતિ અને સહાય સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને અભ્યાસ માટે સહાય કરવામાં આવે છે સાથે જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ કરી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી ઉમરગામથી માછીમારોના બાળકોના શૈક્ષણિક અભ્યાસની ચિંતા કરે છે સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ વરસ્યો છે પણ નર્મદા જેવા કેટલાક જિલ્લાઓમાં વરસાદે માત્ર હાથતાળી આપી હોય એવું ખેડૂતોને લાગે છે નર્મદા જિલ્લાની મોટાભાગની જમીન ધોળાવવાળી હોવાથી અહીં બિનપિયત વરસાદ આધારિત ખેતી થતી હોય છે પરંતુ દર વર્ષની સરખામણીએ આ વર્ષે પચાસ વરસાદ ઓછો નોંધાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે એક માસથી વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ હાથ તાળી આપી રહ્યો છે જિલ્લાના એક લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે જેમાંથી પિસ્તાલીસ ટકા જેટલું વાવેતર થઈ ચૂક્યું છે જ્યારે પંદર ટકા વાવેતર બની પિયત હોવાથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એલઆઈસી ઓગણસાઠ વર્ષ પૂર્ણ કરી સાઠમા વર્ષમાં પ્રવેશી છે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા એલઆઈસીના સિનિયર ડિવિઝનલ મેનેજર એસપી સોમાણીએ જણાવ્યું કે ખાનગી વીમા કંપનીઓના પ્રવેશ છતાં એલઆઈસી અડીખમ ઊભી છે હાલમાં જીવન વીમા નિગમ પાસે અંદાજે ત્રીસ કરોડ ઉપરાંત પોલિસીઓ છે જે પ્રજામાં તેની વિશ્વસનીયતાની પ્રતીતિ કરાવે છે

મોદી સરકારિજિટલ ઇન્ડિયાની ઝુંબેશને વેગવાન બનાવવા પેટ્રોલિયમ મંત્રાલયે સહજ નામે ઓનલાઈન સેવા શરૂ કરી છે જેના વડે સૌ કોઈ રાંધણ ગેસનું નવું કનેક્શન ઓનલાઈન ખરીદી શકે છે ઓનલાઇન શોપિંગના બજારમાં મોદી સરકારે હવે રાંધણ ગેસ કનેક્શનને ઉતારી ઘેર બેઠા નવું કનેક્શન ખરીદવું સંભવ બનાવ્યું છે અમદાવાદ સહિત છ શહેરો માટે સહજ યોજના ત્રીસમી ઓગસ્ટે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ખુલ્લી મૂકી ચૂક્યા છે ઇન્ડેનના અધિકારી કહે છે કે જોડાણની ઓનલાઇન ખરીદી ગ્રાહકને સગવડદાયી રહેશે કુલ બારા કેન્દ્રો પે જ્યાં પર ઓનલાઇન એલપીજી કનેક્શનની સુવિધા ત્રીસ કો સમર્પિત કી ગઈ હે उसमें हमारे अहमदाबाद का भी नाम है अभी गुजरात के सभी जितने भी जितने भी भी है, है, शहर हैं, 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 पब्लिक ग्राहकों समय की बचत था साथो साथ डेबिट कार्ड क्रेडिट कार्ड थी जे थी ने गैस एजेंसी सुधी आरियात रहे नहीं। चाहे तो बिना एजेंसी पे विजिट करे इस पूरे कनेक्शन के प्रोसेस को ख़त्म कर सकता है और बहुत ही कन्वीनियंटली दो या तीन दिन में प्रोसेस ओवर हो जाता है कस्टमर के पास ऑफलाइन ऑप्शन भी है वो ऑफलाइन पेमेंट कर सकता है एजेंसी पे आके कैश दे सकता है तो बेसिकली एजेंसी के एंड पे पेपर वर्क एजेंसी के एंड पे फुटफॉल या तो फिर भीड़ जिसे कहते हैं वो कम हो जाएगा कस्टमर की कन्वीनियंस बहुत बढ़ जाएगी तो ओवरऑल वर्किंग प्रोफेशनल्स को बहुत फ़ायदा होगा ગ્રાહકોએ પણ સહજ યોજનાને ઉપકારક અને ફાયદાકારક ગણાવી હતી ગવર્મેન્ટે જે સહજ યોજના નીકળી છે એમાં સહેલાઈથી હું નવું કનેક્શન મેળવી શકીશ અને મારો ટાઈમ પણ બચશે એમાં ઓનલાઈન પેમેન્ટ પણ થઈ શકશે અને મારી એજન્સી પર ધક્કા નહીં ખાવા પડે એમ પહેલા પહેલાંને જેમ જે ધક્કા ખાવા પડતા હતા એ નહીં ખાવા પડે અને સહેલેથી કનેક્શન મળી જશે અને જોબનો પણ ટાઈમ બચશે એમ સમય અને નાણાંની બચત કરનારી આ યોજના ઘણી જ ફાયદાકારક રહેશે એવી સરકારને અપેક્ષા છે સાથોસાથ આજના સમય સાથે તાલ મિલાવવાની સરકારની આ પહેલ સફળ સાબિત થઈ રહી છે દૂરદર્શન સમાચાર અમદાવાદ નવસારીના પૌરાણિક સોમનાથ મંદિર આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક બન્યું છે સોલંકી યુગમાં સ્થપાયેલા શિવાલયમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી રહ્યા છે નવસારીના બિલીમોરાનું આ છે પૌરાણિક સોમનાથ મંદિર સોલંકી યુગમાં 1258 ના વર્ષમાં નિર્માણ પામેલા આ મંદિર સાથે અનેક દંતકથાઓ વણાયેલી છે વાપી થી તાપી ની પરશુરામની આ ભૂમિ ઉપર નિર્માણ પામેલા આ મંદિરમાં આજે અનેક લોકો આવીને મહાદેવને શીશ ઝુકાવે છે ખરેખર આ સર્વ ધર્મ સમભાવનો પણ એક પ્રતિક છે કારણ કે અહીંના જે બાગ બગીચા ચકડોળમાં હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બજાજ જેનો લાભ લે છે અને તે ખરેખર બાઇચારાનો પણ એક પ્રતિક છે ભોળા શંભુને રિજવવા માટે શિવ ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ભાવિક ભક્તોને અહીંના દર્શન અને પૂજન અર્ચન કરવાથી જાણે કે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથના દર્શનની અનુભૂતિ થાય છે અમારે આના બહુ મહિમા છે દર્શન કરવાનો અને અમે પૂરી શ્રદ્ધા છે એમાં આપણે જે ઈચ્છા હોય એ પૂરી થાય તમે ભગવાનને કહો એટલે મંદિરમાં આવીને અમને ઘણી શાંતિ અનુભવ થાય છે મંદિરમાં આવીને અમે દર્શન કરે છે શાંતિપૂર્વક

મહાભારતનું યુદ્ધ જીત્યા પછી કલંક ધોવા માટે પાંડવો જ્યાં આવ્યા હોવાનું મનાય છે તે નિષ્કલંક મહાદેવ કોડિયાક ગામે દરિયા વચ્ચે બિરાજે છે ભોળાનાથની પૂજા આરતી દર્શન કરવા હોય તો દરિયાની ભરતી ઓટ નો સમય તમારે સાચવવો પડે ભાવનગર પંથકના ઐતિહાસિક શિવાલયની વાત નિષ્કલંક મહાદેવની સ્થાપના પાંચ વર્ષ પહેલા થઈ હતી પાંડવોનો વિજય તો થયો પણ તેમ છતાં પાંડવોને જીતનો ઉત્સાહ હોવાને બદલે પોતાના પિતરાઈ ભાઈઓના મોતનો ઊંડો શોક હતો આ શોક દૂર કરવા શ્રી કૃષ્ણના માર્ગદર્શન હેઠળ પાંડવોએ નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી હોવાની માન્યતા છે અહીંનો ઇતિહાસ છે જ્યારે મહાભારતનો યુદ્ધ પાંડવ કૌરવનો થયો આ યુદ્ધમાં કૌરવોને માર્યા તો પાંડવોને એમ હતું કે આપણે ભાઈઓને માર્યાનું પાપ છે કલંક છે તો એના નિવારણ માટે શું કરવું તો કૃષ્ણ ભગવાનના કહેવા અનુસાર પાંચ પાંડવો કાળે ધજા લઈને આ પર આવ્યા એટલે કાળે ધજા આપ સફેદ થઈ ગઈ પછી પાંડવોને લાગ્યું કે આપણા કલંક ધોવાઈ ગયા મટી ગયા પછી પાંડવોએ આ જગ્યાએ સ્થાપના કરી અને નિષ્કલંક મહાદેવનું નામ રાખ્યું નિષ્કલંક મહાદેવને નમન કરવા દૂર સુદૂરથી લોકો અહીં આવે છે દરિયાની વચ્ચોવચ એવા આ શિવલિંગની પૂજા કરવા હજારોની સંખ્યામાં ભક્તજનો પહોંચે છે આ નું બહુ માતમ છે ઋષિ પાચમ અને ભાદરવી અમાસે અહીંયા બહુ મહત્વ હોય છે ભાવનગરના રાજવી દ્વારા આ મંદિરમાં ગજ ગજની ધજા ચઢે છે અને ત્યારબાદ દર્શન ખુલે છે ભાદરવી અમાસનું અહીં વિશિષ્ટ મહત્વ છે અને આ પાવન દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો નિષ્કલંક મહાદેવના આશીર્વાદ મેળવે છે